स्वीटी बेटा कितनी बार हो गई, जल्दी चल ने। आवे मम्मी। जो मैं टिकटॉक बनावानी बड़ी तैयारी कर ली दी छे। आओ आओ मम्मी, 2 मिनट रेडी थाउ छु। हां मम्मी बोल। जो ने મારી નવી સેલ્ફીઝ ને ફેસબુક ઉપર કેટલા લાઈક્સ મળ્યા છે। સિરિયસલી મમ્મા? હા વાયરલ થઈ ગયા 2000 ફ્રેન્ડ્સ। યસ, તારે ટિકટોક માં પેલો વિડિયો બનાવ્યો તો એમાં, અરે એમાં તો ઘણા બધા લાઈક્સ આવ્યા છે। તારે કેટલા આવ્યા છે? એક્ચ્યુઅલી છે ને, આપણે ગઈકાલે પેલું ટિકટોક નતું બનાવેલું ટ્રેડિશનલ લુક પર, એમાં યુ નો ધેટ 1 મિલિયન વ્યૂઝ। વાહ, યસ। અને પેલી ઇન્સ્ટાગ્રામ માં પેલી સેલ્ફી આપણે અપલોડ કરી છે, યાદ છે? વેસે હા યાદ છે, યાદ છે, યાદ છે। એમાં કેટલા લાઈક્સ છે, ઓ માય ગોડ। ચાલ ચાલ આપણે બીજું બનાવી છે। સારી છે ને? હા બહુ જ સારી છે, આવડી બી સારી છે। કઈ અપલોડ કરું ઇન્સ્ટાગ્રામ માં? એમ નહી, આમાં છે ને મારી આંખ થોડી બંધ આવી, જો એના બદલે ઓલી જ કર ને, તો ફરીથી એક ક્લિક કરી લઈએ। ઓકે ઓકે ઓકે, વાવ કેટલી સરસ છે, મારી તો મમ્મા। હા હા, કેટલી મજા આવે છે નહીં આમાં? આ ચાલુ હોય ને ત્યારે તો મને કઈ શું સૂજે નહીં, ભૂખ ભી ના લાગે, જરાય નથી લાગતી। શું બોલું છું, કેપ્શન શું નાખું? નાખને મોબાઈલ તો હું તને કહું છું। હા બોલો, શું કામ? મારા માટે પાણી લાવો, જાતે ન ભરી શકો? હે જોતા નથી અમે કેટલું ઇમ્પોર્ટન્ટ કામ કરીએ છીએ? ઇમ્પોર્ટન્ટ કામ છે? હા જો ને, અમારા કેટલા બધા લાઈક્સ આવે છે, કેટલા બધા લોકો અમને ફોલો કરે છે। ભગવાન, તું સમજતી નથી, તું છે ને, તું પોતે તો બગડેલી છે, પણ ભેગી ભેગી તારી દીકરીને પણ બગાડે છે। હું બગડેલી છું એમ? હે, અને આ તમે શું છો? ઓલ્ડ ફેશન, તમને કાઈ ખબર નથી પડતી ને, એટલે તમે જૂના જમાનાના રહી ગયા છો। આમ જો તખરા મારા કેટલા ફ્રેન્ડ્સ છે, અને તમે જો, અરે તું નથી સમજતી, આ બધા વર્ચ્યુઅલ ફ્રેન્ડ કહેવાય, એટલે આપણે ફ્રેન્ડ કોઈ કામમાં ના આવે આપણને, પણ ફોલો તો કરે છે ને। શું ફાયદો ફોલો કરવાથી? તમારે પાણી જોઈએ છે ને, લપકરો માં લઈ આવું છું। આની આરે કોઈ ડિસ્કસ જ થઈ શકતી નથી, એટલે ભગવાન આ શું કરવું આપણે? અરે મોબાઈલ તો આપણે બધાની દિશા બગાડી નાખી છે, ટ્વિટર ને ફેસબુક ને, અને આ પેલું ટિકટોક ટિકટોક આવ્યું છે, પ્લીઝ હવે રસોઈ નું ન પૂછતા હો। એમાં એવું છે ને કે આજે છે ને અમે નવી ટિકટોક બનાવી ને તો રસોઈ થઈ જ નથી, કઈક બહાર થી મંગાવી લઈ। શું બહાર થી મગાવી લઈએ? તો તમે બે જણી શું કામ નહીં? કીધું તો ખરા કે વિડીયો બનાવતા હતા, અને આમ જો કેટલી સરસ વિડીયો આવી છે, હું તમને બતાવું। મને તમારા કોઈ વિડીયોમાં ઇન્ટરેસ્ટ નથી, અને હું તને પણ ચેતવું છું કે તું શા માટે જાણે જોઈને આપણી દીકરીનું ભવિષ્ય બગાડે છે। આમાં ભવિષ્ય બગાડવાની વાત ક્યાં આવી? જો તો ખરા આપણી છોકરીના કેટલા બધા ફ્રેન્ડ્સ છે અને કેટલી પોપ્યુલર છે। અરે પણ તું મારી વાત સમજતી નથી, બોલો। જો આપણે આપણી દીકરીને સાસરે મોકલવી છે તો આ બધું એ શીખશે, તેને બધી ઘરની બધી ઘર વકરી, ઘરમાં જે રસોઈ છે, આ ઘર સફાઈની કામગીરી છે, કપડાં ધોવાની કામગીરી છે, વ્યવહારિક કામગીરી છે, બધું કેમ શીખશે એ?
અરે પણ સાસરે જઈને ખાલી કામ જ કરવાનું હે, એની કોઈ સોશિયલ લાઈફ ન હોય હે? જો ને હીરો હિરોઈન બધા નથી મેન્ટેન કરતા, સાસરુ અને પછી પોતાની લાઈફ નથી મેન્ટેન કરતા. આપણે હમણાં ઓલી સેલ્ફી ના લીધી, હમણાં ચોકલેટ આહા સીધેસ વિરોધી નથી. તમે મને ઓલ્ડ ફેશન માનો છો, અપડેટેડ નથી માનતા તમે લોકો, એવું નથી. મને બધું નોલેજ છે, પણ આની વસ્તુનો આપણે મર્યાદામાં ઉપયોગ કરવો જોઈએ બેટા. આપણે નુકસાનકારી છે. મારી મમ્મી કેટલી મસ્ત છે, એકદમ લાઈક માય ફ્રેન્ડ. અને તમે યાર, અરે આ ઉંમરે બાળકોના ફ્રેન્ડ થઈને રહેવાનું હોય, આવી રીતે ઓલ્ડ ફેશન થાશો ને તો છોકરાઓ તમને ગણશે નહીં. અને તું જે કરે છે બધું ગણશે તને કા? શું વાંધો છે આમ જો તો ખરા? અમે બે બાપા, તમે આવી વાત લઈને બેઠા છો. અમે બે બેનો જેવા નથી લાગતા. હું બધું સમજુ, તમે બંને બેનો જેવી લાગો છો, મને એની ના નથી. પણ હું શું કહું છું કે આપણે એને ફક્ત આજ નથી કરાવવું. આ વસ્તુનો તમે સોશિયલ મીડિયાનો મર્યાદિતમાં ઉપયોગ કરો ને તો તમારા ફાયદા માટે છે. મર્યાદિત જ કરી, મર્યાદામાં જ છે. હા હવે તમે તમારો કચકચ બંધ કરો ને તો સારું. ને મેં શું કીધું, બહાર થી રસોઈ મગાવી લો, અમારી પાસે ટાઈમ નથી. તો મને મારે પિઝા, હા અને મારા માટે ઈ બેટા. હાલ આપણે અંદર જઈને ટિકટોક બનાવીએ, અહીંયા નથી મજા આવતી. અરે હાલ ને બેટા, કોને કીધું આ રસ્તો તમારે કરવો પડશે. કેટલો મસ્ત લાગે છે. મને ફોલો કર્યો અત્યારે. અરે વાહ, હું શું કહું છું, હા બહુ જનસમ છે. તો હું ફ્રેન્ડશિપ મતલબ અત્યારની તો રસોઈ કરું, બપોર ની તો કરી નથી, સાંજ ની તો કરું, નકર તારા બાપા નું મોઢું ચડી જશે. શું કરે છે બેટા? ક્યાંક મોબાઈલ માં મમ્મી ને નથી ભૂલી ગઈ ને? તને ખબર છે ને તારા પપ્પા નો સ્વભાવ, તો તું જરાક મારા વતી એને સંભાળી લઈશ. મારે થોડું લેટ થઈ જશે. ઓકે બાય બાય, એન્જોય. હા હેલો, હાય, શું કરે છે? તું એજ કરજો સાંભળ,
મમ્મી અત્યારે કીટી બેટીમાં હોય છે ને, હું ઘરે એકલે છું. પાણી લઈ આવું તારા માટે. નહીં, પાણી કઈ જરૂર નથી. મમ્મી કઈ ભાઈ કીટી બેટી એટલે તું આ વાત માટે મને બ્લેકમેલ કરીશ એમ? નહીં કર. મારા મોમ ડેડ ને બી નથી ખબર. નહીં આવો અત્યારે, મારા મમ્મી પપ્પા ઘરે છે, એમને ખબર પડશે તો શું થશે? સાંભળ, આપણે પછી નિરાતે વાત કરીએ. પ્લીઝ યાર, ઘરે નહીં આવતો પ્લીઝ, અને હવે મને ફોન બી નહીં કરતો. શાંત થઈ જા. શું થયું છે? પેલા તું મને વાત તો કર, કેમ આટલી બધી રડે છે? મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. તારા બાપ ને ખબર પડશે તો મને ક્યાંય નહીં મૂકે. ઈ મને કહેતા હતા કે તું બગડ માં, દીકરી ને બગડ માં. સોરી મમ્મા, સોરી. હશે બેટા. મને ખબર છે મારો વાળો પાડી દેશે, પણ કઈક કરવું તો પડશે જ ને આનું. હે ના, બહુ મોટી વાત છે એને કરવી પડશે. આમ જો તું ધીરજ ન ગુમાવ. તારા પપ્પા આવે ને, એનો ટાઈમ થઈ ગયો છે, એ આવશે એટલે હું એને વાત કરીશ. પ્લીઝ, વાત કરવી જ પડશે.
દીકરા મને અફસોસ તો એ વાતનો છે ને કે હું તારી ફ્રેન્ડ બનીને રહે તારા પપ્પા ના પાડતા હતા તોય મને એમ થતું હતું કે ના હું તારી યારે તાલમેલ મિલાવીને વાત કરું શું છે બેટા અરે તો બેટા અરે મારી દીકરી કેમ શું થયું બેટા કેમ રડે છે બેટા શાંતિ રહે બેટા શાંતિ રહી જા આપણી દીકરી કીધે એક ભૂલ થઈ ગઈ છે શું ભૂલ વાત જાણે એમ છે ને કે બસ અરે પપ્પા બસ બેટા છાને દીજા બેટા આનો આપણે કંઈક રસ્તો કરીશું આપણે એક કામ કરીએ તું એને ફોન કર અને અહીં બોલાવ ઈ આવે જ છે કીધું મને બેટા અચ્છા ઈ આવે છે અહીંયા અને એના કાને તને બ્લેકમેલ કરે છે અચ્છા તો આવે ને તો આપણે એક કામ કરીશું આપણે બંને અંદર જશું તું એને રિસીવ કરજે પપ્પા મને બી પ્લીઝ અમે છીએ ને અમે સાથે જ છીએ ને હા અમે સાથે જ છીએ હવે ડરવાની જરૂર નથી હો અમે તારી સાથે જ છીએ હવે તું હિંમત રાખ મારી દીકરી હા સોરી પપ્પા કઈ વાંધો નહીં બેટા કઈ વાંધો નહીં તને તારી ભૂલ સમજાવી ને બસ બસ મારી દીકરી મારે તને આજ વસ્તુ સમજાવવાની હતી બેટા ના હવે મને તમારી વાત સમજાઈ ગઈ મને મારી પણ ભૂલ છે મારે એને સમજાવવાની જરૂર હતી એને ચેતવવાની જરૂર હતી એને બદલે હું પણ એની સાથે કઈ કઈ વાંધો મને માફ કરી દો કઈ વાંધો નહીં આપણે છે ને હવે પહેલો રસ્તો કરીએ બરાબર પહેલો આવે ને આપણે એની સાથે જોઈએ શું કરવું છે આપણે આગળ બેટા તું હિંમત રાખ અમે અંદર જ છીએ હો ઓકે ચાલ ઓ ધ બેસ્ટ હું બોલ શું છે હવે મારું કેવું માનવું કરવાનું છે કે જો આ પેલો વિડીયો કર્ણકો વાયરલ સોશિયલ મીડિયામાં પ્લીઝ નહીં તો મારું કંઈ માનવાનું છે હું કંઈ એમ કરીશ હું વ્યક્તિને ફોન કરું છું વાતચીત કરી લઉં છું હું કંઈ એમ કરવું પડશે કરીશ ને કરીશ આપણું કામ થઈ ગયું છે તમે આવી જાઓ પપ્પા આજ તારા પપ્પા અંકલ આપણું કામ થઈ ગયું આપણું કામ હા હું તને સમજાવું પપ્પા હા બેટા તારે છે ને જરાય ગભરાવાની જરૂર નથી આ ચેતન મારા મિત્રનો દીકરો છે અને મેં અને ચેતન સાથે મળીને આપણો પ્લાન કરેલ છે તમે બે સોશિયલ મીડિયામાં એટલી બધી ગાંડી થઈ ગઈ હતી કે તમે દુનિયાદારીનું ભાન નતું લીધું એટલે તમને બેને સબક શીખવાડવા માટે અમે બે સાથે મળી આ પ્લાન કર્યો હવે તમે સમજાયું ને કે સોશિયલ મીડિયામાં કેવો દુરુપયોગ થાય છે હું તમે જયારે કહેતો હતો ત્યારે તમે મને શું કહેતા હતા કે હું નેરો માઇન્ડેડ છું એવું બધું કહેતા હતા ને તો નહીં કહેતા સોરી મારું કામ થઈ ગયું છે હું રજા લઉં છું નહીં નહીં તારું કામ પૂરું થયું છે પછી તારે એક મેસેજ પણ આપવાનો છે 100% તો આપી આપણે બધા સાથે મળીને મેસેજ હા નમસ્કાર મિત્રો હું છું સ્તુતિ માકડ નમસ્તે મારું નામ છે અવની વર્મા નમસ્કાર મિત્રો હું છું આપનો ચેતન રાજગુરુ હાય દોસ્તો હું છું મહેશ કોટેજા જોયું દોસ્તો કે સોશિયલ મીડિયાનો જો મર્યાદા પર ઉપયોગ કરવામાં આવે ને તો કોઈ જાતની હાનિ થતી નથી પણ જો એનો દુરુપયોગ થાય તો કેવી પરિસ્થિતિ નિર્માણ થાય છે એ આપણે બધાએ જોયું ને તો પછી અને જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ ગાંધીની ગોલમાં ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં